અને હવે આગળ વાત દેશની ટોપ 9 ખબરોની દેશમાં કોરોનાના ગઈકાલે રેકોર્ડ બ્રેક 79,757 નવા કેસ નોંધાયા તો વધુ 60,408 દર્દીઓ રિકવર થઈ પરત ફર્યા તો 960 દર્દીઓ કોરોના સામેનું જંગ હાર્યા સુશાંત સિંહ કેસમાં સીબીઆઈ તપાસનો આજે 11મો દિવસ સીબીઆઈ આજે પણ રિયાની કરશે પૂછપરછ સતત ચોથા દિવસે રિયાની પૂછપરછ કરશે સીબીઆઈ અત્યાર સુધી રિયાની 26 કલાક સીબીઆઈ પૂછપરછ કરી ચૂકી છે સીબીડીટીએ મનમાની કરતી બેંકો માટે પરિપત્ર બહાર પાડીને મોટો ઝટકો આપ્યો છે જાન્યુઆરી પછી યુપીઆઈ વ્યવહાર પર બેંકોએ વસૂલેલો ચાર્જ હવે ગ્રાહકોને પરત કરવો પડશે તથા ભવિષ્યમાં પણ ડિજિટલ વ્યવહારો જેવા કે રૂપે ડેબિટ કાર્ડ ભીમ યુપીઆઈ ક્યુઆર કોડ વગેરેથી થતા વ્યવહાર પર ચાર્જ નહીં વસૂલવા કહ્યું સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કન્ટેમ્પ્ટના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સજા અંગે ચુકાદો સંભળાવશે ભૂષણના બે ટ્વીટને લઈને સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને કોર્ટની અવગણનાના દોષી ઠેરવ્યા છે ચીને બોર્ડર મિસાઇલની તૈનાતીને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે ચીને નવો મોરચો ખોલી દીધો છે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે અને મોદી સરકાર મૂકદર્શક બની ગયા છે નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાન વિદેશ પ્રથાને વળતો જવાબ આપ્યો અને કહ્યું તેઓ કોઈના હાથની કઠપૂતળી નથી પાકિસ્તાને હંમેશા જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોનું અપમાન કર્યું છે મોઘાની કમિશનર ઓફિસ પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવનારા બે ખાલિસ્તાની સમર્થક દિલ્હીમાંથી ઝડપાયા છે બંને 16 દિવસથી ફરાર હતા અને વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા દિલ્હીમાં કેજરીવાલ સરકારે સતત 6ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ ન કરવાનો નિર્ણય લીધો કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને દિલ્હી વિદ્યુત નિયામક આયોગે વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ જ વધારો ન કરવાની જાહેરાત કરી છે રેલવે પ્રધાન પિયુષ ગોયલે 9 રાજ્યોના મુખ્યપ્રધાનોને પત્ર લખીને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટમાં અડચણો દૂર કરવા માટે આગ્રહ કર્યો છે અને કહ્યું કે વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટ પર નજીકથી ધ્યાન રાખી રહ્યા છે